नमस्कार, आप જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. આજે છે તારીખ 16મી ડિસેમ્બર, પરંતુ આજે વિજય દિવસ શા માટે ઉજવવામાં આવે છે તે બાબતે જાણીશું. જો કે વિજય દિવસ અને કારગિલ વિજય દિવસ લોકોમાં આ બંને દિવસોમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ છે, અથવા તો ઘણા બધા લોકો મિક્સ કરી દેતા હોય છે આ બંને દિવસોને. કારગિલ વિજય દિવસ એ આખો દિવસ અલગ અને અલગ મહિનામાં ઉજવવામાં આવતો હોય છે, જ્યારે આજનો દિવસ જે છે 16મી ડિસેમ્બર, આજે વિજય દિવસ તરીકે, જ્યારે 1971માં પાકિસ્તાનના બે ટુકડા કરી બાંગ્લાદેશનું સર્જન થયું અને આખરે પાકિસ્તાની સૈન્યએ ભારતના સૈન્યની આગળ ઘૂંટણે ટેકવું પડ્યું હતું, તે છે આજનો દિવસ. હવે આજના દિવસને જોતા ભારતનું સૈન્ય 1971માં કેવું હતું, તેનું સુરક્ષા પ્રદર્શન જે તે વખતે ઓછા સાધનો સાથે, જો તે વખતે ભારત દેશે આપણા દેશની સુરક્ષા કાજે જ નહીં પરંતુ અન્ય દેશની સ્થાપના માટે પણ જ્યારે ભારત દેશની આર્મીએ એટલી જ તત્પરતા બતાવી હોય, ત્યારે આ દેશના જુસ્સાને અને તમામ એવા જવાનોને યાદ કરવાનો દિવસ છે. આજના દિવસની ઉપસ્થિતિ વિશે ખાસ આપણે જાણીશું. આપણી સાથે આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં ઉપસ્થિત છે કેપ્ટન જયદેવ જોશી, કે જેઓ રિટાયર્ડ આર્મી ઓફિસર છે અને જેઓ સન્માનિત છે લશ્કરના વડા દ્વારા ખાસ પદકથી. કેપ્ટન, આપનું ખૂબ સ્વાગત વાઇબ્સ ઓફ ઇન્ડિયા અંતર્ગત. જય હિન્દ અને ધન્યવાદ નતાશા. થેન્ક યુ સો મચ સર. સૌથી પહેલા તો આપને વિજય દિવસની ખૂબ શુભકામનાઓ. આજે એક આર્મી વેટરન તરીકે પોતે જ્યારે આપ અનુભવો છો કે 1971નો એ સમય અલગ હતો, 2021નો આ દિવસ આ સમય અલગ છે, જો કે હાલમાં જે રીતે આપણે જોયું કે લશ્કરના જે અમુક ડેવલપમેન્ટ છે, ભારત દેશની જે તાકાતની વાત છે, તેનામાં અનેક ગણો વધારો થયો છે, પણ તેમ છતાં એવું કહેવાય છે કે 1971માં જે ભારતની આર્મી હતી તે આજ કરતાં પણ ઘણી સ્ટ્રોંગ હતી. અને સૌથી પહેલાં શરૂઆત કરીશું આજના દિવસથી, તો આજના દિવસ વિશે આપણા દર્શકોને પણ જાણકારી આપશો કે શું એવું ખાસ હતું અને કઈ એવી બાબતો છે જે કદાચ લોકો નથી જાણતા. નતાશા, સર્વપ્રથમ તો તમારા માધ્યમથી સર્વે દર્શકોને આજના દિવસ વિજય દિવસ, અને જેમ તમે શરૂઆતમાં કીધું એ વાતને સરળ કરવી હોય તો બિજોય દિવસ, જે રીતે બેંગોલીઝ બોલે કદાચ, એ આ બિજોય દિવસ છે. આજથી 50 વર્ષ પહેલા 1971માં આપણે જે રીતે આ લડાઈ જીત્યા એ રિમાર્કેબલ હતી ઓન મેની ફ્રન્ટ. 13 દિવસમાં લડાઈ જીતાણી, ભારત બે ફ્રન્ટ ઉપર લડ્યું. ભારતે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયની મદદથી ઓપરેશન્સ કર્યા. સાથોસાથ જે રીતે ભારતે નેતૃત્વ કર્યું, સૈન્ય નેતૃત્વ તેમજ ત્યારની ચૂંટાયેલી સરકાર વચ્ચેનું સમન્વય જે હતું એ કાબિલેદાદ હતું. એટલે આમ ઓન ધીસ મેની ફ્રન્ટ્સ આ લડાઈ બહુ રિમાર્કેબલી જીતેલી લડાઈ હતી. પણ આપણે કહ્યું તેમ 50 વર્ષ વીતી ગયા છે, ત્યારે ઓન મેની ફ્રન્ટ્સ આપણે આઉટરાઇટ વિનર હતા પાકિસ્તાન સામે. આજે સ્થિતિ એ છે કે કદાચ પાકિસ્તાન નહીં, ચીન સામે આપણે કમ્પીટ કરી શકીએ, આઉટરાઇટ વિનર બની શકીએ, એ સ્થિતિમાં આપણે આવી ગયા છીએ, વિચ ઇઝ અ પોઝિટિવ સાઇન. સો વધુ ને વધુ આ 50 વર્ષોમાં ઇન્ડિયન આર્મ ફોર્સિસ સ્ટ્રેન્થન થઈ છે, આર્મી નેવી એરફોર્સ વચ્ચેનું કોઓર્ડિનેશન વધ્યું છે, સંખ્યાબળમાં આપણે વધ્યા છીએ, કદાચ એક વધુ રેઝોલ્યુટ સરકાર પણ છે. અને આ બધું જોતા જો આજે થાય આ લડાઈ, તો કદાચ થોડું ઓડાશિયસલી અને આજના દિવસના જુસ્સાથી જેમ કહું તો 13 દિવસને કદાચ 3 દિવસમાં આપણે પાકિસ્તાનને કચડી નાખીએ. બિલકુલ, કારણ કે આ પહેલા આપણે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જોઈએ છે કે જે આર્મી અને એરફોર્સની કમ્બાઇન્ડ ઓપરેશન હાથ ધરાયા હતા. એઝ યુ કરેક્ટલી સેડ કે 1971માં આ માત્ર આર્મીનું એક ઓપરેશન નહીં પણ આર્મી, એરફોર્સ અને નેવીનું કમ્બાઇન્ડ ઓપરેશન હતું. ઘણા ડિફરન્સીસ છે કે 1971માં કદાચ આપણું બળ ઓછું હતું પરંતુ આજે ઘણું વધારે છે. હવે મુદ્દો એ છે કે 1971માં જ્યારે આપણે આજના દિવસને યાદ કરીએ છીએ ત્યારે શું વર્કઆઉટ કર્યું હશે જે તે લડાઈમાં? શું એ જનરલ માણેકશોની દીર્ઘ દ્રષ્ટિ હતી કે પછી તેઓના ઇન્દિરા ગાંધી સાથેના સંબંધો હોય, અને કાં તો પછી સૈન્ય બળ, કારણ કે આજ કરતા 50 વર્ષ પહેલા લીસ્ટ ટેકનોલોજી સાથે, કદાચ ઓછા ફોર્સ સાથે આ લડાઈ જીતવી કેટલી શક્ય હતી? આપણે ટોપ ડાઉન અપ્રોચ થી વાત કરીએ, શીર્ષ નેતૃત્વ જે છે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી, શી વોઝ અ રીઅલ હેડ સ્ટ્રોંગ લીડર.
ખૂબ જ મજબૂત મનોવળ વાળા લેડી હતા એ તો કદાચ લડાઈને આનાથી વેલી અને વધુ મજબૂતાઈથી લડવા પણ તૈયાર હતા પણ જો શ્યોર શોટ જીતવું હોય તો એક ચર્ચામાં એક ઓપન મીટિંગમાં જ માણેકશા એમને કહે છે કે ઇફ યુ ટેલ મી ટુ ગો ઇન વોર નાઉ આઈ અશ્યોર યુ 100% ડિફીટ એક્ઝેક્ટ આવા શબ્દો હતા પણ તેમ છતાં આ 6 મહિના સૈન્યની તૈયારી કરવા માટે એમણે સમય આપ્યો ખૂબ મેટિક્યુલસ અને પરફેક્ટ પ્લાનિંગ કર્યું ત્યારના વડા સેમ માણેકશોએ એમને ખૂબ સારા સેક્ટર એરિયા અને આર્મી કમાન્ડર્સ પણ મળ્યા એટ ઓલ ધી લેવલ્સ જેમાં જેએફઆર જેકબનું નામ હોઈ શકે કે અરોરાજીનું નામ હોઈ શકે કે પછી નેવીમાં પણ ખૂબ સારા સારા નેતૃત્વ કરી શકે તેવા અધિકારીઓ એમને મળ્યા સાથોસાથ જે રીતે કોવર્ટ ઓપરેશન કરીને આપણે મદદ કરી હતી બાંગ્લાદેશી ત્યાંના સ્વતંત્રતાના લડાયકોની જેને આપણે ત્યાંથી આપણે અહીંયા આવતા આપણે અહીંયા ત્યાં ટ્રેનિંગ લેતા અને એમને મુક્તિ વાહિની કહેવાતું એ મુક્તિ વાહિનીના લડાકુઓ પણ એટલા રિફાઇન્ડ સોલ્જર્સ નહોતા પણ એમના જુસ્સામાં કંઈ ઓછું નહોતું અને એ સમયે આખો દેશ પણ સાથે ઉભો રહ્યો સૈન્યની સાથે સરકારની સાથે આ બધી બાબતોને જો આપણે જોઈએ તો આપણને એમ લાગે કે ઇવન બિફોર ગોઈંગ ઇન વોર લડાઈમાં જવાની પહેલા પણ ભારતનો વિજય નિશ્ચિત હોય તેવું વાતાવરણ સર્જાઈ ચૂક્યું હતું પણ તેમ છતાં લોકોમાં અમુક એવી ગેરમાન્યતાઓ છે કે કદાચ જે 6 મહિનાનો સમય જે ટ્રેનિંગ માટે લેવામાં આવ્યો હતો તે દરમિયાનમાં જ્યાં સુધી દુશ્મન આપણી સરહદની અંદર આવી ગયો હતો અને ઘણી વખત એવું પણ થયું કે તેમના દ્વારા ઘણા બધા એવા ફાયરિંગના પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા અને જેનામાં ભારત દેશના સૈનિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે તો લોકોના મનમાં આજે પણ એ મિસકન્સેપ્શન છે કે હવે મિસકન્સેપ્શન છે કે હકીકત છે તે કદાચ એક સૈન્ય અધિકારી આપણને સારી રીતે જણાવી શકે પણ મુદ્દો એ છે કે આ માનસિકતા કઈ રીતે આપણે તોડી શકીએ શું એ તૈયારી જ હતી કે પછી ક્યાંક એવું કહી શકીએ કે સૈન્યનું બળ ઓછું પડ્યું હતું કાં તો પછી સ્ટ્રેટેજિકલ ડિફરન્સીસ હતા ડેફિનેટલી ફર્સ્ટલી તો આઉટરાઇટલી આઈ સે નતાશા કે આ એક મિસકન્સેપ્શન છે ઓકે આ એક ગેરમાન્યતા છે કે આપણે ત્યારે તૈયાર નહોતા કે એ વાત ખાલી ને ખાલી સૈન્યની તૈયારી તાલીમ અને કેટલા શસ્ત્રો છે એનાથી લડાઈ નથી લડાતી લડાઈ લડાય છે મેદાનો પર અને મેદાનો પર પહાડ હોય છે નદી હોય છે ક્લાઇમેટિક કન્ડિશન્સ હોય છે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા પૂર્વોત્તર ભારતને આપ પણ જોવો કે બાંગ્લાદેશને આપ જોવો ત્યાં ઝીણી ઝીણી નાની નાની વરસાદી નદીઓ ઘણી વધારે છે ઘણા ઝરણા વધારે છે ઘણી મોટી ધસમસતી નદીઓ છે બ્રહ્મપુત્ર છે જે ક્યારેય ને ક્યારેય વહેણ બદલતી રહે છે ત્યાંનું ચોમાસું બહુ ખરાબ છે લિટરલી તમે કોઈ મૂવમેન્ટ ના કરી શકો સૈન્યના હેવી મૂવમેન્ટ હેવી ટેન્ક્સ હેવી ગન્સનું જવું હોય તો બહુ જ દૂરની વાત છે નોર્મલ મૂવમેન્ટ પણ મેન્ટેન નથી થતી એટલે તૈયારીની જરૂર હતી ને 6 મહિના આપણે વેડફી નાખ્યા એવું નહીં આપણે એક સારા ક્લાઇમેટિક કન્ડિશનની પણ રાહ જોતા હતા અને જે 62માં થયું હતું થોડી અધકચરી તૈયારી એ ના થાય એટલા માટે રાહ જોતો દેટ વોઝ મિસકન્સેપ્શન દેટ્સ ક્લિયર અને સુકાને આ સમય લેવાનો તો આનાથી ટ્રેનિંગ આપણા સારી થઈ શકી આ સમય લેવાના કારણે ઇન્દિરા ગાંધીજીને પણ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કરવાનો ઘણો સમય મળી ગયો એ વિશ્વના કેટલા રાષ્ટ્રોમાં જઈને આવ્યા એ અમેરિકા પણ જઈને આવ્યા તો એ પણ એક લડાઈનો બહુ મોટો આયામ હોય છે એના માટે આ સમય લેવાનો હતો અને ખરેખર એક એક મિનિટ કદાચ એક દિવસ પણ એક એક મિનિટ એકદમ જ્યુડિશિયસલી વપરાણો છે સમય વેડફાણો છે એવું ન કહી શકાય રાઈટ તો સ્ટ્રેટેજિકલ ડિફરન્સીસ નહોતા એ પણ તૈયારી માટેનો સમય લેવામાં આવ્યો હતો અને તે દરમિયાનમાં પણ જે દુશ્મન આજે પણ તેને આપણે દુશ્મન દેશ તરીકે જોઈએ છે અને તે છે પાકિસ્તાન હવે દુશ્મન દેશોમાં વધારો પણ થયો છે જેમ તમે તમારા શરૂઆતી સ્ટેટમેન્ટમાં જ કહ્યું કે ચાઇનાને પણ આપણે કઈ રીતે ડિફેન્ડ કરી શકીએ તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે જોકે સ્ટ્રેટેજિકલ ડિફરન્સીસ જે કદાચ 1971માં હતા તે પછી પ્રધાનમંત્રીના નિર્ણયોની વાત હોય કે પછી આર્મીના વડાઓના ડિસિઝનની વાત હોય આજે સ્ટ્રેટેજિકલ ડિફરન્સીસમાં કેટલો ઘટાડો થયો છે એવું તમને લાગે છે આજથી 50 વર્ષ પહેલા એટલે કે 50 વર્ષનો ડિફરન્સ કહી શકાય કદાચ જી 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 સ્ટ્રેટેજિકલ ડિફરન્સીસ ની આજે આપણે વાત કરીએ વિજય દિવસના દિવસે 16 ડિસેમ્બરના દિવસે વાત કરીએ ત્યારે આપણે ના ચૂકવું જોઈએ નતાશા થોડા દિવસો પહેલા જ જેમને ગુમાવ્યા છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
જનરલ બિપિન રાવત અને બધા શહીદોને પણ સલામ કરીએ. સ્ટ્રેટેજિક ડિફરન્સીસ અથવા સ્ટ્રેટેજિકલ સ્મૂધનિંગ જે થવું જોઈએ એના માટે આવા કોઈ એક ચોક્કસ પદનું હોવું જરૂરી હતું જે આર્મી, એરફોર્સ, નેવી વચ્ચે સારું સંકલન કરે. પેલા શું થતું અને આજની તારીખે પણ શું છે જ્યારે સીડીએસ ની પોસ્ટ ખાલી છે એ છે કે આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય પાંખના જે વડા હોય એમાં સૌથી સિનિયર મોસ્ટ હોય એ ચેરમેન હોય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કમિટીના. આ ત્રણેય વચ્ચે સંકલન તો હજી પણ થઈ શકે પણ આમનું સંકલન રક્ષણ મંત્રાલય સાથે સરસ રીતે થઈ શકે એના માટે સીડીએસ છે. વી હેવ મેચ્યોર્ડ અ લોટ, ધ આર્મ ફોર્સિસ હેવ મેચ્યોર્ડ અ લોટ, પણ તેમ છતાં આ સીડીએસ પોસ્ટનું ગઠન 99 કારગિલની લડાઈ પછી સજેસ્ટ કરવામાં આવ્યું હતું. 99 થી 2020માં એ શરૂ થઈ એ પોસ્ટ, તો ઘણા દિવસો એમાં પણ વર્ષો એમાં ગયા છે. હવે એ ના જાય, એકદમ સીમલેસ ટ્રાન્ઝિશન થાય, ડિફેન્સ પ્રોડક્શન ફાસ્ટ થાય, પ્રોક્યોરમેન્ટ ફાસ્ટ થાય અને આર્મી, નેવી, એરફોર્સ ત્રણે મળીને જે ભારતે આટલા આઝાદીના વર્ષો પણ પછી નથી કર્યું એ થિયેટ્રિકલ કમાન્ડ જે વોરફેરનું છે, જે બિપિન રાવતજીનું પણ સપનું હતું, એ થાય તો જે એમ આપણે કહી શકીએ કે સોને પે સુહાગા લગ જાય. તો મુદ્દો એ જ હતો કે ભાઈ વિજય દિવસ શા માટે ઉજવવામાં આવે છે, આજનો દિવસ કેમ આપણા દેશ માટે ખાસ છે, ખાસ કરીને તમામ એવા સૈન્યના લોકો જે સૈન્યમાં હતા, આજે નથી પણ પોતાનું હૃદય હંમેશા તેઓએ ભારતીય સૈન્યને આપ્યું છે અને માં બહુને નામ કર્યું છે, ત્યારે એવા તમામ દેશના નાગરિકો અને તમામ દેશના સૈનિકોને આજના દિવસની ખૂબ શુભકામનાઓ પાઠવતા એક છેલ્લો પ્રશ્ન એ પૂછીશ આપને કે આજના દિવસે ખાસ આપણે જેટલું પણ જેટલા પણ મુદ્દાઓ યાદ કર્યા, ડિફરન્સીસ જાણવાનો પ્રયત્ન કર્યો, આજે પણ જો સૈન્યમાં કોઈ વાતની કમી છે, વેધર ઇટ ઇઝ આર્મી, એરફોર્સ ઓર નેવી, એ શું છે અને તેનામાં બદલાવ કઈ રીતે લાવી શકાય? જ્યારે ઉપકરણની કમી હોય, ઇક્વિપમેન્ટની કમી હોય કે ફંડ્સની કમી હોય તો તે પૂરી કરી શકાય છે, પણ આ બધું થઈ ગયા પછી સમબડી વિલ હેવ ટુ ફાઇટ ધી બેટલ ઓફ ધ ગ્રાઉન્ડ, કોઈએ ને કોઈએ તો જમીન પર લડાઈ લડવી પડશે. અને હમણાં જ રક્ષા મંત્રાલય દ્વારા અને એના અધિકારી દ્વારા, મંત્રી દ્વારા પણ કહેવાનું છે, ભારતીય આર્મ ફોર્સિસમાં 9000 જેટલી સૈન્ય અધિકારીઓની ક્લાસ 1 પોસ્ટ્સ વેકન્ટ છે, ખાલી છે. કલ્પના કરો ભારતમાં કે જ્યાં આજની યુવા પેઢી અનએમ્પ્લોયમેન્ટથી લડે છે ત્યાં 9000 પોસ્ટ ક્લાસ 1 અધિકારીઓની ખાલી છે. તો ખૂટે છે એ જ છે કે મેન, મની અને મટીરિયલ, મની મટીરિયલ બંને છે, નહીં હોય તો આવી જશે, પણ મેન, યંગસ્ટર્સ ટુ વેર ધ યુનિફોર્મ એન્ડ ફાઇટ ફોર ધ નેશન, જો એ થઈ જાય. આપણે અપીલ કરીએ કે ગુજરાતીઓ, ભારતવાસીઓ, યુવાનો વધુ ને વધુ સંખ્યામાં જો સૈન્યમાં જોડાવા તૈયાર થાય તો ઇટ વિલ બી અ ગોલ્ડન ડે ઇન ધી હિસ્ટરી. કમી છે જુસ્સાની કે મારે પણ સૈન્યમાં જોડાવું છે, જો કે અન્ય દેશોનો અહીંયા નામ નહીં લઉં પરંતુ અમુક દેશોમાં જે કમ્પલ્શન છે કે 18 વર્ષથી ઉપરના વયનો એક યુવા જો દેશમાં મિનિમમ 2 અથવા તો 3 વર્ષ તેને સૈન્યમાં સર્વ કરવું પડતું હોય છે, અને એવા ઘણા દેશો છે કે જેઓની આર્મી વોરફ્રન્ટ અથવા તો કોઈ પણ ફોર્સિસ વોરફ્રન્ટ આજે કેમ આટલા સશક્ત છે, જો ભારત પણ આ બાબતે વિચાર કરે તો તેનામાં આપણા માટે અને ખાસ આપણા દેશના સૈન્ય માટે આ ઘણી મોટી અને ગર્વાંતિત બાબત બની શકે. આજના દિવસનો આ જે ખાસ મહિમા કે વિજય દિવસ શા માટે આપણે ઉજવીએ છીએ, કેટલા લોકોએ આમાં પોતાના જીવ ગુમાવ્યા, તેની સાથે કેટલા આપણા સૈનિકો જે છે તે મા ભૂમને કાજે પોતાનું જે લોહી છે તેમણે તેઓએ વહાવ્યું છે, અને આજે એવા તમામ સૈનિકોને, દેશના વીર જવાનોને યાદ કરતા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવીશું. અને ફરી એકવાર સર આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા વાઇઝ ઓફ ઇન્ડિયા ખાતે, તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ, થેન્ક યુ. દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અનેક મુદ્દાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા.